આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ. સભાને આગામી તારીખ પર મુલતવી કરવામાં આવતા નારાજ વિરોધ પક્ષનો ફ્લોર પર બેસીને વિરોધ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાઈ, જેમાં વંદે માતરમ ગાન સાથે સભાની શરૂઆત થઈ. વંદે માતરમ બાદ સભાને મુલતવી કરી દેવામાં આવતા નારાજ વિરોધ પક્ષ દ્વારા ફ્લોર પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો. વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું કે મહિના બાદ સભા મળી છે, જેમાં વડોદરા શહેરના પાણી, રોડ, ડ્રેનેજ, મચ્છર સહિતના ઘણા પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવાની હતી, પરંતુ સભા મુલતવી કરી દેવામાં આવતા શહેરના પ્રશ્નો મુદ્દે ચર્ચા અને રજૂઆતો થઈ શકી ન હતી, જેથી સત્તાપક્ષ પોતાની મનમાની ચલાવી રહ્યું છે અને ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કોઈપણ જાતનો વાદવિવાદ ન સર્જાય અને ચૂંટણી પણ તેની અસર ન પડે તે માટે થઈને આ સભા મુલતવી કરી દેવામાં આવી છે. જ્યારે સભા મુલતવી કરવાના પ્રશ્ન પર વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તે માટે આજની આ સભાને મુલતવી કરવામાં આવી છે. હવે પછીની સભા આવતા મહિને 20મી તારીખે મળશે તેવું જણાવવામાં આવ્યું. વડોદરા શહેરમાં જ્યારે બી સામાન્ય સભા થતી હોય છે, પ્રથમ સભા ચર્ચાની સભા થતી હોય છે પ્રણાલિકા મુજબ અને સેકન્ડ સભામાં એજન્ડા લેવાતા. આજની સભા ચર્ચાની સભા હતી, જ્યાં વડોદરાના કોર ઇસ્યુઝની ચર્ચા સભાસદો કરતા હોય છે, એમના વિસ્તારની સમસ્યાઓ ઉજાગર કરતા હોય છે અને એના બાબતે ચર્ચાઓ થઈ અને સેકન્ડ સભામાં એજન્ડા થાય છે. તો આજની સભા મુલતવી કરવાનું કારણ શું? આજે કોઈ એજન્ડાના આઈટમ તો ચર્ચા કરવાના નહોતા, તો ક્યાં આચારસંહિતા ન રહે? મેયરે કોઈને કન્સલ્ટ નથી કર્યા, કોઈ સભાસદને કોન્ફિડન્સમાં નથી લીધા, ડાયરેક્ટ જ એનાઉન્સ કરીને સભા મુલતવી કરી દીધી. કારણ પણ નથી આપ્યું કે મુલતવી કરી છે. તો એ બાબતે અમે વિરોધ પ્રદર્શન કરવા અહીંયા બેઠા છે અને આપના મારફતે વડોદરા શહેરના પ્રશ્નો અમે જે સભામાં રજૂઆત કરવાના હતા આપના મારફતે કમિશનરના કાને પહોંચાડવા માંગીએ છીએ. વડોદરા શહેરની મુખ્ય પાણીની લાઈન જે ફતેગંજ ખાતે તૂટી છે, એમાં થીગડા મારીને રિપેર કરેલી છે. લેનમાં પ્લાસ્ટિકના રબર પ્લાસ્ટિકના બેન્ડ ચડાવીને સિમેન્ટ કોન્ક્રીટથી એને પેચવર્ક કર્યું છે, પણ ગમે ત્યારે આ તૂટી જાય એવી પરિસ્થિતિ છે. વડોદરા શહેરના નાગરિકોનો હિતમાં ઇવન 67Cમાં કરવું પડે તો ઇમરજન્સીમાં એ જે નાની લાઈનનો ટુકડો છે એને સ્ટ્રેટ બદલવાની જરૂર છે. એ બાબતે અમે આજે રજૂઆત કરવાના હતા, કારણ કે ઇલેક્શન હોય તો લોકોને પાણીથી વંચિત ના રખાય અને આ ગંભીર સમસ્યા સામે ડેવલપ થાય એવું છે. સામે ચોમાસું આવી રહ્યું છે, 1.5 મહિના પછી ચોમાસુની શરૂઆત છે. અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને એની મિટિંગો ચાલુ થઈ ગઈ છે, પણ કોઈ સભાસદોને કન્સલ્ટ કરવામાં નથી આવ્યા. કયા કયા વિસ્તારોમાં અમારા એરિયામાં વોટર લોગિંગ થાય છે, કયા એન્ક્રોચમેન્ટ બુક કરવા પડે, ક્યાં ક્યાં ડેબ્રી હટાવવાની જરૂર છે, આ રજૂઆતો કરવાની હતી, જેથી કરીને એ બધા કામ અત્યારે થાય. હવે મિટિંગ તમારી 1.5 મહિના માટે પોસ્ટપોન થઈ જાય તો ઇનફ ટાઈમ જ નહીં હોય કે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી થાય. આ વર્ષે ફરી 2 ઇંચ વરસાદમાં વડોદરા શહેરમાં વોટર લોગિંગ થશે તો જવાબદાર કોણ રહેશે? આ તમામ વાતો અમે રજૂઆત કરવા. અત્યારે તમે જોશો ઠેર ઠેર પાણીના સમસ્યાઓ છે, રોજ ટેન્કરો મંગાવી પડે છે, લોકોને ચોખ્ખું પાણી નથી મળતું, કન્ટામિનેશનના પ્રશ્નો ઊભા છે. એક ભાઈ મૃત્યુ પામેલા, એમના કમ્પન્સેશનની ચર્ચા કરવાની હતી. સુપ્રીમ હાઈકોર્ટે જ્યારે ઠપકો આપ્યો છે, કમિશનર સીધો ડેટા નથી આપતા. તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય સભાસદોને કમિશનર પર કેસ કરવાની વાત જ્યારે કોર્ટના જજ કહેતા હોય છે, ત્યારે આ બધી બાબતે ચર્ચા એવોઈડ કરી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના ટાઈમે પોતાનું સ્કિન સેવિંગ કરવા માટે આ સભા મુલતવી રાખી છે, જેથી કરીને લોકોના પ્રાણ પ્રશ્નો રેઝ ના થાય, કાલે છાપાઓમાં ના આવે, મીડિયા થકી ના આવે. પણ અમે આ પ્રશ્નો ઉજાગર કરવા અહીંયા આવેલા, આપના થકી આ પ્રશ્ન અમે ચોક્કસ કમિશનર સુધી પહોંચાડીએ છીએ અને એમના પર તાત્કાલિક પગલાં શહેરના હિતમાં લેવાનું કહીએ છીએ. ચૂંટણી હોય ના હોય પણ નાગરિકોને તકલીફ ના પડવી જોઈએ. વડોદરા મચ્છર નગરી જેવા ઉપનામ વડોદરા શહેરને મળ્યા છે, વિકાસમાં પાછળ રહી ગયું છે. બરોડાના સાંસદો ભ્રષ્ટાચાર કરે એ સાબિત થઈ જાય ત્યાં સુધી મિટિંગમાં ચર્ચા નહીં કરવાની, મુલતવી કરવાની. આ કઈ રીતની હિટલરશાહી વડોદરામાં છે બરોડાના નાગરિકો જોઈ શકે. આદર્શ આચારસંહિતાના પગલે આજની સામાન્ય સભા કે જેમાં અમારા સાથી પક્ષના નેતા દ્વારા આજ રોજ સવારે ઉમેદવારી પત્રક પણ ભરવામાં આવ્યું છે, ત્યારે ચર્ચા દરમિયાન કોઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આજની સામાન્ય સભા આવતા મહિનાની 20મી તારીખે સાંજે 5:30 વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. મેં કહ્યું તેમ કે રાજકીય વિષયને આવરી લઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની કોઈ એવી ભૂલથી પણ કોઈ શક્યતાઓને આપણે થતાં પહેલાં જ નિવારી શકીએ, માત્ર ને માત્ર એટલા જ માટે આજની આ સામાન્ય સભા આવતા મહિને મળવા પર મુલતવી રાખવામાં આવી છે.